नमस्कार, न्यूज बुलेटिन में आपनું स्वागत छे। हूँ છું પંકજ। शुरुआत महत्वपूर्ण समाचार थी। लाभ पाचम बाद भाजपनी चिंतन शिविर मळवा जई रही छे। 21-22 नवेम्बरे भाजपनी चिंतन शिविर योजाशे। अमदावादना कैंसविले खाते आ शिविरनું आयोजन करायुं छे। प्रदेश प्रमुख अने संगठनना पदाधिकारीओ आ बैठकमां आ शिबिरमां हाजरी आपशे। मुख्यमंत्री अने नायब मुख्यमंत्री पण हाजरी आपशे। प्रदेश भाजपनी टीम जाहेर थवानी शक्यता छे। केन्द्रीय नेतृत्वना निर्णय बाद आ टीमनी जाहेरात थवानी छे। तो 21-22 नवेम्बरना रोज भाजपनी चिंतन शिबिरनું आयोजन करायुं छे। अमदावादना कैंसविले खाते आ चिंतन शिबिर योजाशे। प्रदेश प्रमुख अने संगठनना पदाधिकारीओ मुख्यमंत्री अने नायब मुख्यमंत्री पण हाजरी आपशे। प्रदेश भाजपनी टीम जाहेर थवानी शक्यता आ बैठकमां जोवाई रही छे। केन्द्रीय नेतृत्वना निर्णय बाद टीमनी जाहेरात करवामां आवशे। વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે। હિતેન્દ્ર, જે ભાજપની ચિંતન શિબિર યોજાવાની છે 21-22 નવેમ્બરના રોજ, શું તેમાં સંગઠનની નવી ટીમની જાહેરાત થવાની છે? કન્ફર્મેશન આવી ગયું છે? ચિંતન ભારતીય જનતા પાર્ટી દ્વારા 21-22 એમ બે દિવસના ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે। એમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ મહત્વની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જે યોજાવાની છે એને લઈને મહત્વની ચર્ચા થશે। આગામી સમયમાં વધુ સંગઠન કેવી રીતે મજબૂત કરી શકાય, કારણ કે પંકજ, ભારતીય જનતા પાર્ટીને વર્ષ 2015માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કે વાત જિલ્લા પંચાયતમાં ખૂબ મોટો માર પડ્યો હતો। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભાજપને સત્તા ગુમાવી પડી હતી। 28 જેટલી તાલુકા જિલ્લા પંચાયતો ગુમાવી હતી। ત્યારે આ વખતે ફરીવાર ગ્રામ્ય વિસ્તારમાં તમામ જિલ્લા પંચાયતનો ભાજપમાં ભગવો લહેરાય એના માટે ખાસ કરીને વાત કરીએ તો સિનિયર ભાજપના નેતાઓ અને સિનિયર પ્રધાનો, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિત તમામ પ્રધાનો પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। એમના દ્વારા ચિંતન કરવામાં આવશે। ત્યારે એક વાત ચોક્કસ છે કે ચિંતન શિબિર પહેલા પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરીને ગુજરાત ભાજપનું નેતૃત્વ કહી શકાય, સંગઠનની જાહેરાત થઈ શકે છે। હિતેન્દ્ર, સંગઠનમાં કોઈ નવા ચહેરાને પણ સ્થાન મળે એવી શક્યતા ખરી? નવા ચહેરાઓને પણ સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સીઆર પાટીલે ચાર સંભાળ્યા બાદ ઘણા બધા જિલ્લાઓમાં એમને નવા લોકોને પણ સ્થાન આપ્યું છે। એ પ્રકારે પ્રદેશની ટીમમાં પણ નવા લોકોને પણ સ્થાન આપશે। ખાસ કરીને વાત કરીએ કે ઉત્તર ગુજરાતની વાત હોય કે પછી મધ્ય ગુજરાતની વાત હોય કે દક્ષિણ ગુજરાતમાં બરસીપરમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ સંગઠનમાં મહામંત્રી તરીકે રહ્યા છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ નવા ચહેરાને સ્થાન મળી શકે છે પ્રદેશ મહામંત્રી તરીકે। એ જે ઉત્તર ગુજરાતમાં પણ એક શક્યતા છે, પ્રદેશના મહામંત્રી તરીકે અત્યારે શબ્દ સંભ્રમભર છે, તેમના સ્થાને પણ નવા કોઈ મહામંત્રી આવી શકે છે। એટલે ઉત્તર ગુજરાતમાં પણ કેશુ પટેલના નવું ચહેરાને સ્થાન મળી શકે છે। અનેક ચહેરાઓના નામોની ચર્ચા થઈ, એમાં શંકર ચૌધરીના નામની પણ ચર્ચાઓ છે। એ તો પ્રદીપસિંહ વાઘેલા છે, જે પોતે યુવા મોરચાના પ્રમુખ રહી શકાય છે, અત્યારે પ્રદેશ મંત્રી છે, તેઓ પણ પ્રદેશ મહામંત્રી તરીકે દાવેદાર માનવામાં આવશે। એટલે આ મિત્રની નજીક બનાતા હર્ષદભાઈ પટેલ દાદી, એ પોતે પણ પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે દાવેદાર માનવામાં આવી રહ્યા છે। અમિત ઠાકર પણ પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે દાવેદાર માનવામાં આવે છે। જી જી, હિતેન્દ્ર, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત તહેવારોમાં કોરોના વિસ્ફોટની। દિલ્હીમાં કોરોનાને લઈને ગંભીર સ્થિતિ બનતી જઈ રહી છે। કોરોના મામલે કેજરીવાલે પ્રસ્તાવ મૂક્યો છે। પ્રભાવિત બજારો બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। જરૂરિયાત પડશે તો બજાર બંધ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવશે। આઈસીયુ બેડ માટે કેન્દ્રનો આભાર પણ વ્યક્ત કર્યો છે। લગ્ન સમારોહમાં 50 મહેમાન હાજરી આપી શકશે એવું કેજરીવાલે જણાવ્યું। જનરલ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર કી અપ્રુવલ કે લીએ ભેજા જા રહા હૈ કે અગર કહીં પે અબ દિવાલી ખતમ હો ગઈ હૈ, હમ ઉમ્મીદ કરતે હૈ કે બાજારો કે અંદર જો ઇતની જ્યાદા ભીડ થી વો ભીડ કમ હો જાયેગી ઓર હમે જરૂરત નહીં પડેગી। લેકિન અગર જરૂરત પડે ઓર સારી કોશિશો કે બાવજૂદ ભી અગર કિસી બાજાર મે હમ દેખતે હૈ કે સોશિયલ ડિસ્ટન્સિંગ ઓર માસ્ક કા પાલન નહીં કિયા જા રહા ઓર વો એરિયા એક તરહ સે લોકલ કોરોના હોટસ્પોટ બન સકતા હૈ, તો ઉસ વહાં પે બાજાર કો કુછ દિનો કે લીએ એહતિયાત કે તોર પે બંધ કરને કી ઇજાજત દિલ્હી સરકાર કો દી જાય, એસા પ્રસ્તાવ અભી કેન્દ્ર સરકાર કો ભેજા જા રહા હૈ। ઇસકે લીએ ભી મેને એલજી સાહેબ કી પરમિશન કે લીએ અભી લિખ દિયા હૈ। અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવાનો જે મામલો હતો, કેમ્પ હનુમાન મંદિર ખોલવા અંગે બેઠકનું આયોજન મંદિરના ટ્રસ્ટી અને આર્મી અધિકારીઓની આ બેઠક મળી છે। શાહીબાગના પીઆઈ પણ આ બેઠકમાં હાજર રહેશે। એસઓપી સાથે મંદિર ખોલવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે।
कैम्प हनुमान मंदिर खोलवाना मामले आज महत्वपूर्ण बैठक मळवा जई रही छे। मंदिरना ट्रस्टी आर्मी अधिकारीओनी बैठक मळशे। शाहीबागना पीआई पण आ बैठक में हाजरी आपशे। एसओपी साथे मंदिर खोलवा मुद्दे चर्चा थशे। વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાક જોડાયા છે। સંજય, કેમ્પ હનુમાન મંદિર કે જ્યાં દર વખતે શનિવાર મંગળવાર ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે, ત્યારે આજે જે બેઠક મળવા જઈ રહી છે મંદિર ખોલવાને લઈને, શું ચર્ચા થઈ શકે છે અને શું લાગે છે મંદિર ખોલવામાં આવશે કે કેમ? પંકજ, જે પ્રકારે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે જે તહેવારોની મોસમ, દિવાળીના તહેવારની અંદર જ કોરોના વિસ્ફોટ જે છે તે જોવા મળી રહ્યો છે। કેટલાક કેસોમાં વધારો પણ જોવા મળી રહ્યો છે અને તેવામાં કેમ્પ હનુમાન મંદિરને ખોલવું કે નહીં તે બાબતે જે છે ચર્ચા માટેની બેઠક યોજાવા જઈ રહી છે। જે છે મંદિરના ટ્રસ્ટીઓ, આર્મીના અધિકારીઓ અને સાયબાગ પોલીસના અધિકારીઓ જે છે કે તેઓ આ બેઠકમાં હાજર રહ્યા છે અને ખાસ કરીને કેમ્પ હનુમાન મંદિર જે આર્મી કેન્ટોનમેન્ટની અંદરના ભાગમાં આવેલું છે, ત્યારે આ કોરોના કાળમાં આ મંદિર ખોલવું કે કેમ અને કઈ ગાઈડલાઈન સાથે, કઈ એસઓપી સાથે ખોલવું તે બાબતે ચર્ચા કરવામાં આવશે વિસ્તૃતમાં। અને ખાસ કરીને સૌથી મોટી વાત પંકજ એ છે કે આર્મી કેન્ટોનમેન્ટની અંદરના ભાગમાં આ મંદિર જે છે અને આર્મી કેન્ટોનમેન્ટની અંદર જે પ્રવેશનો જે ભાગ જે છે અને તેની અંદર ભક્તોને જવા દેવા કે નહીં તેને લઈને, ખાસ કરીને આ કોરોના વાયરસના સંક્રમણને લઈને અને તેને લઈને જ એસઓપી જાહેર કરવામાં આવી શકે છે અને તેને લઈને હાલ આજે છે બેઠકનો દોર જે છે તે શરૂ થયો છે પંકજ। જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ડાંગના સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે। લોકો માસ્ક વિના જ બજારોમાં અને ટુરિસ્ટ સ્થળો પર જોવા મળી રહ્યા છે। ડાંગના સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે દિવાળીની રજાઓ છે ત્યારે આવા ટુરિસ્ટ પ્લેસ પર લોકો જતા હોય છે, ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવે એ ખૂબ જ જરૂરી છે। ત્યારે કોરોનાના કેસ પણ રાજ્યમાં વધી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડતા દેખાઈ રહ્યા છે। ડાંગના સાપુતારા કે જે ટુરિસ્ટ પ્લેસ છે અને અહીંયા દર વર્ષે દિવાળીની રજાઓમાં ભારે ભીડ જોવા મળતી હોય છે અને દિવાળીની રજાઓ સિવાયના દિવસોમાં પણ અહીંયા પ્રવાસીઓનું આવાગમન રહેતું હોય છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે અહીંયા જે લોકો આવી રહ્યા છે તેમાં ક્યાંક સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા દેખાઈ રહ્યા છે। કેટલાક લોકો માસ્ક વિના આ સ્થળો પર ફરતા જોવા મળી રહ્યા છે। એક તરફ કેસ પણ વધી રહ્યા છે ત્યારે આ બાબતે ખૂબ સજાગ રહેવું લોકોએ ખૂબ જરૂરી છે, કારણ કે લોકો જ બેદરકારી રાખશે તો પછી તંત્રના ગમે તેટલા પ્રયાસો હશે એ કોઈ જ કામ નહીં આવે। તો સાપુતારાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોકો ફરવા માટે આવી રહ્યા છે અને કેટલાય લોકોના મોઢા પર માસ્ક નથી જોવા મળી રહ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, બારડોલી અને ખાસ તો જે ડાંગ છે જે સૌથી વધારે ટુરિસ્ટ પ્લેસ, ત્યાં આગળ લોકો આવતા હોય છે ફરવા માટે, ત્યાં અત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, માસ્ક લોકો પહેરતા થાય એના માટે શું વ્યવસ્થા તંત્રએ કરી છે અને શા માટે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? જી પંકજ, ચોક્કસ વાત કરો, ડાંગ જિલ્લો એક ગુજરાતનું ગિરિમથક સાપુતારા છે, ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટનું સૌથી સારામાં સારું ફરવાલાયક જોવાલાયક સ્થળ છે। ત્યાં બોટિંગથી માંડીને તમામ વસ્તુઓ છે, પણ જ્યાં દિવાળીની છુટ્ટી અને દિવાળીનો માહોલ હોય અને પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને રાજ્યમાં કોરોના વિસ્ફોટ અને સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ જોવા મળી રહ્યા છે, અને વાત કરીએ તો સાપુતારાના તળેટી ભાગ એટલે કે માલેગાંવ ટોલ બુથ છે ત્યાં પણ 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો વાહનોની લાગવા પામી છે અને હાલ આ કોરોનાની મહામારીની અંદર જનતાએ પોતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ એવું ચોક્કસપણે કહેવું તો ખોટું નથી। જી કેતન, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં વધી રહ્યા છે કોરોનાના કેસ। સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। 31 ઓક્ટોબરે 19 કેસ હતા, નવેમ્બર મહિનાથી કેસમાં વધારો થયો। સિવિલમાં એક્ટિવ કેસ 616 છે
અને ઓક્સિજન બેડ ફૂલ હોવાની પણ શક્યતા છે। નવેમ્બર નો મહિનો ચાલુ થયો છે, દરરોજના હિસાબમાં પેશન્ટો વધી રહ્યા છે। ટ્રાયેજ એટલે સૌથી ડિફિકલ્ટ અને સૌથી સિરિયસ પેશન્ટ આવતી જગ્યા છે, ત્યાં આગળ રોજે રોજ એ વધી રહ્યા છે અને છેવટે હવે વી આર અરાઉન્ડ 100 પર ડે। ઓપીડીમાંથી જે આવતા પેશન્ટ હોય એ અલગ છે। 31/10 દિવસે અમારી પાસે સારામાં સારું સર્વાયું હતું, 19 જ પેશન્ટ ટ્રાયેજમાં આવ્યા હતા અને ઓવરઓલ એડમિશન 200-250ની વચ્ચે હતા। ત્યારથી વધી અને ગઈકાલનો આંકડો 616 પહોંચ્યો છે ઇન્ડોર પેશન્ટ્સ। એ લગભગ બધા પેશન્ટો બહુ જ સિરિયસ હોય છે, જે નોન વેન્ટિલેટરી નોન ઓક્સિજન બેડ્સ છે એ એટલા ભરાયા નથી, પરંતુ વેન્ટિલેટરી બેડ સંપૂર્ણ રીતે ફૂલ પેક ચાલી રહ્યા છે એન્ડ વી આર ફેસિંગ ધેટ ક્રાઇસિસ। સુરતમાં તાપી નદીના કિનારે નહીં થાય છઠ પૂજા। તાપી નદી કિનારે નથી કરાઈ છઠ પૂજાની કોઈ જ વ્યવસ્થા। મનપાએ જાહેરમાં પૂજા કરવાની મંજૂરી નથી આપી। મનપાએ મંજૂરી ન આપતા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। લોકો ઓવારા પર એકત્ર ન થાય તેવા પોસ્ટર લાગ્યા છે। કોરોનાને કારણે ઘરમાં જ થશે છઠ પૂજા। छठ पूजा जो है कोरोना के महामारी को ध्यान में रखते हुए, चेपी रोग को ध्यान में रखते हुए महानगर पालिका और सरकार के गाइडलाइन के हिसाब से बिहार विकास मंडल और बिहार विकास परिषद यहां पर किसी और भी घाट पर जितने भी आयोजक है निर्णय लिया है कि इस बार छठ पूजा नदी किनारे या तालाब किनारे नहीं किया जाएगा। દિવાળીના તહેવારો પર રાજકોટના બજારો બંધ જોવા મળી રહ્યા છે। બજારોમાં શોરૂમ અને દુકાનો બંધ છે। લાભપાંચમથી બજારો ફરી ધમધમશે। બજારોમાં એકલ દોકલ દુકાનો જ ખુલતી દેખાઈ રહી છે। શહેર ખાલી છે। તહેવારોની રજામાં અન્ય જિલ્લામાંથી આવતા લોકો પોતાના વતન પરત ફર્યા છે। દિવાળીના તહેવાર પર રંગીલા રાજકોટવાસીઓ મોટાભાગના લોકો જે છે તેઓ ગુજરાત બહાર ફરવા નીકળી ચૂક્યા છે, તો ઘણા લોકો જે ગામડામાં છે પોતાના વતન દિવાળી કરવા પહોંચી ચૂક્યા છે, ત્યારે બજારો છે તે સુમસાન ભાસી રહી છે। જ્યારે આજે દિવાળીના મોટાભાગના દિવસો છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે, ત્યારે તમામ જે રાજકોટની બજારો છે મોટાભાગની દુકાનો શોરૂમ છે તે લાભપાછમથી છે, તેની શરૂઆત કરવાની પરંપરા વર્ષોથી રાજકોટમાં વિસ્તારમાં ચાલતી આવી છે અને એ જ પરંપરા મુજબ અત્યારે જે લાભપાછમના દિવસે મોટાભાગના દુકાનો ખુલશે, પરંતુ ઘણા બધા શોરૂમ અને દુકાનો એવી પણ છે કે જે આજથી તેની શરૂઆત કરી છે અને ક્યાંક ને ક્યાંક તેઓ જે શુકન અને સમય સાચવવા માટે તેઓ દુકાન ખોલી અને પૂજા પાઠ પણ કરતા હોય છે। ક્યાંક ને ક્યાંક રાજકોટની બજારો છે જે 2-3 દિવસ પહેલાં જે ભીડભાડવાળી જોવા મળતી હતી કે જે ચાલવાની પણ જગ્યા જોવા નહોતી મળતી હતી, તે જ દુકાનો તે જ બજારો છે અત્યારે સુમસાન ભાસી રહી છે અને દિવાળીના તહેવારને લઈને લોકો અલગ અલગ જગ્યાઓ પર ફરવા અથવા તો તેમના વતન છે દિવાળી કરવા માટે ચાલ્યા ગયા છે, જેથી બજારોમાં છે અત્યારે સુમસાન ભાસી રહ્યો છે। કેમેરા પર્સન નવનીત લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ મનપાની બહેનોને ભેટ। ભાઈબીજ નિમિત્તે સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે તમામ બહેનો। બહેનો માટે ફ્રી મુસાફરીની જાહેરાત, માસ ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા માટેનો એક પ્રયાસ છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે। મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે ફ્રી સેવાનો બસ માટે, તો અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે અમારા ભાઈની ઘરે ફ્રીમાં જઈ શકીએ છીએ। અમે આજે બસમાં નગરપાલિકાએ જે નિર્ણય લીધો છે બહેનો માટે કે ફ્રી સેવા બસમાં મુસાફરી ફ્રી સેવામાં કરી શકે છે, તો આજે અમને ખૂબ જ આનંદ થાય છે કે આવો સરસ વિચાર સરકારે કર્યો છે, તો અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે મફત મુસાફરી કરી શકીએ છીએ, એના માટે ભાઈઓને ધન્યવાદ છે। બ્રેક બાદ આગળ વાત સુરતની। સુરતમાં સ્વામિનારાયણ ભગવાને 195 વર્ષ પહેલાં પારસી પરિવારને પાગ અને શ્રીફળ આપ્યું હતું। પારસી પરિવાર ભાઈબીજના દિવસે પાગ શ્રીફળ દર્શન માટે ખુલ્લું મૂકે છે। આ વર્ષે કોરોના મહામારીને કારણે નથી મૂકવામાં આવ્યા અને હરિભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। દર્શન બંધ હોવાથી તેઓ પરત પણ ફરી રહ્યા છે, થોડી નિરાશા પણ છે। ન્યૂઝ 18 ગુજરાતી હરિભક્તોને કરાવશે દર્શન। દિવાળી બાદ નવું વર્ષ અને નવા વર્ષના બીજા દિવસ એટલે કે ભાઈબીજના દિવસે સુરતમાં એક પારસી પરિવાર દ્વારા પાઘડી અને શ્રીફળ એટલે કે નારિયેળના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે।
આજથી 195 વર્ષ પહેલાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ સુરતમાં આવ્યા હતા ત્યારે સુરતના કોટવાલ તરીકે ફરજ બજાવતા પારસી પરિવારના મોભી તેમની સેવા કરી હતી અને આ સેવાથી ખુશ થઈને સ્વામિનારાયણ ભગવાને તેમને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટમાં આપ્યું હતું. જોકે 195 વર્ષથી આ પાઘડી અને શ્રીફળ લોકોના દર્શન માટે ભાઈબીજના દિવસે ખુલ્લું મૂકવામાં આવે છે, પણ આ વર્ષે જે રીતે કોરોનાની મહામારી છે તેને લઈને આ પરિવારે આ વર્ષે આના દર્શન બંધ રાખવામાં આવ્યા. દૃશ્ય સીધા જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણ આપેલી પાઘડી છે અને જે કોટવાલ સુરતના કોટવાલ તરીકે ફરજ બજાવતા હતા અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે તેમની ખૂબ જ સેવા કરી હતી અને એ સેવાથી પ્રસન્ન થઈ તેમને આ ભેટ આપી હતી. જોકે આ ભેટ દર વર્ષે ખુલ્લી મૂકવામાં છે, લોકો મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા પહોંચે છે, પણ આ વર્ષે જે રીતે કોરોનાની મહામારી છે તેને લઈને આ દર્શન માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી માત્ર આ પાઘડી અને શ્રીફળના દર્શન લોકો કરી શકે તે માટે અહીંયા પહોંચ્યું છે અને તમામ ભક્તો હરિભક્તો દર્શન કરી શકે તે પ્રકારનો પ્રયાસ કર્યો છે. કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બનાસકાંઠામાં મુડેઠા ગામે ઘોડાદોડ પર કોરોના સ્ટે લાગ્યો છે. કોરોનાને લઈને પરંપરાગત ઘોડાદોડ બંધ રાખવામાં આવી છે. 750 વર્ષની પરંપરાગત ઘોડાદોડને બંધ રાખવી પડી છે. જિલ્લાભરમાંથી 25,000થી પણ વધારે લોકો ઘોડાદોડ નિહાળવા માટે અહીંયા આવતા હતા. અને હવે વાત કોરોના વચ્ચે બજારમાં આવેલ રોનકની. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ સ્થળ છે, ત્યારે આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવી રહ્યા છે. આ દિવાળી વેકેશનમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા એ છે કે પ્રવાસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈની આવિશાળ પ્રતિમા રસ્તાના માર્ગે આકાશ માર્ગે જોઈ શકતા હતા. જોકે હવે પ્રવાસીઓ આ સ્ટેચ્યુને જળ માર્ગે પણ નિહાળે છે. પાણીના પ્રતિબિંબમાંથી ઉભરતી આ પ્રતિમા જોવાનો લહાવો આ વર્ષે પ્રવાસીઓ મેળવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ગત 31 ઓક્ટોબરે અહીં ગોવાની એક ખાનગી કંપની દ્વારા ક્રૂઝ સેવા શરૂ કરાઈ છે અને તેનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કર્યું. હવે આ ક્રૂઝમાં બેસી પ્રવાસીઓ અનેરો આનંદ મેળવી રહ્યા છે અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ જિલ્લાની સરાહના પણ કરી રહ્યા છે. પ્રવાસીઓ હવે રાત્રિ દરમિયાન ક્રૂઝ બોટની મજા માણવા ઉમટી રહ્યા છે. 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે ક્રુઝ બોટનું લોકાર્પણ કર્યા બાદ ક્રુઝ બોટ સતત રમાદાર હોટલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જળ માર્ગે હવે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાડવા જઈ રહ્યા છે. ત્યારે શું છે ક્રુઝ બોટની ખાસિયત, આવો આપણે એમના જે ઓનર છે એમની સાથે જ વાત કરીએ. સર, એ જે ક્રુઝ બોટ હૈ યે ક્યા ઉસકી ખાસિયત હૈ ઓર કિતને પ્રવાસીઓ કો યહાં સે લે જા રહે હૈ, કિતને ઘંટે લગતે હૈ ઓર ક્યા ઇસકે રેટ હૈ? યે ક્રુઝ બોટ 200 પેસેન્જર કે લિયે હૈ, પર ફિલહાલ કોવિડ કે ચક્કર મેં હમ સિર્ફ 100 લોગ લેકર જા રહે હૈ. યે યહાં SBB જેટી સે શ્રેષ્ઠ ભારત ભવન જેટી જહાં સે હમ ચાલુ કરતે હૈ લેકર હમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જેટી પે જાતે હૈ, તો યે પ્રવાસ કે લિયે ઓલમોસ્ટ 35-40 મિનિટ્સ લગ જાતે હૈ. તો એ 40 મિનિટ્સ કે ટૂર મેં હમ નોર્મલી મ્યુઝિક લગા દેતે હૈ. નીચે હમારે સ્નેક્સ કાઉન્ટર ઓર સોવિનિયર્સ કાઉન્ટર હૈ, જહાં પે પ્રવાસી કુછ ભી ખરીદ સકતે હૈ, અપના ચાય પાણી પી સકતે હૈ. ખાસ કરકે દેખા જાય તો સર, યે જો પૂરા નર્મદા નદી હૈ ઉસકા કિતના ઘંટે કા સફર હૈ ઓર પ્રવાસીઓ કે જો સફર મેં કોન કોન સી સુવિધાએં દી જાતી હૈ? ફિલહાલ બેઝિકલી મ્યુઝિક ચલતા હૈ જબ પ્રવાસી ઇધર સે ચલતે હૈ. પ્રવાસી કુછ ભી સોફ્ટ ડ્રિંક ચાહીએ, નહીં તો ચાય ચાહીએ, નહીં તો કુછ સ્નેક્સ ચાહીએ, તો ખરીદ સકતે હૈ હમારે સ્નેક કાઉન્ટર સે, એઝ વેલ એઝ હમારા સોવિનિયર શોપ હૈ જહાં સે ભી વો ખરીદ સકતે હૈ ઉનકો જો મનપસંદ ચીઝ જો હૈ. ખાસ કરકે દેખા જાય તો યહાં પે જો સ્ટેજ બના હુઆ હૈ ક્યા ગીત સંગીત મેં કોન કોન સે નૃત્ય હોતે હૈ, યહાં કે જો આદિવાસી કલ્ચર હૈ વો આદિવાસી કલ્ચર મેં કોન કોન સે યહાં પે ડાન્સ કિયા જાતા હૈ, ક્યા પ્રવાસીઓ કે ખાસ સુવિધા મિલ રહી હૈ? રિગાર્ડિંગ આદિવાસી ડાન્સ ઓર બાકી ચીજો કે બારે મેં હમ હમારા પ્રોગ્રામ વો ડેવલપ કર રહે હૈ, અભી તક હમને વો ચાલુ નહીં કિયા હૈ, પર અભી રાત કો હમ ડિનર ક્રૂઝ ભી ચાલુ કિયે હૈ જો 1.5 ઘંટે કા પ્રોગ્રામ રહેતા હૈ ઓર જહાં પે વાપસ લાઈવ મ્યુઝિક ઓર ડીજે ચલતા હૈ, એન્ડ પ્રવાસી 1.5 ઘંટે કી રાત કી ટૂર લે સકતે હૈ જહાં પે પૂરી લાઇટ્સ બિટ્સ ચાલુ રહેતી હૈ. ખાસ કરકે દેખા જાય તો ગોવા મેં જો ક્રૂઝ ચલ રહી હૈ યહાં પે નર્મદા મેં પહેલી
पहली बार प्रथम बार यहाँ से शुरू हो रहा है, तो जो प्रवासी है और उनका कैसा यहाँ पे आना शुरू हो गया, कितनी बुकिंग है और कितने घंटे के ये सफ़र रहता है? अभी हम गोवा में भी ऐसे बोट्स चलाते हैं, तो वी आर ट्राइंग टू गेट द सेम एक्सपीरियंस जो गोवा में लोगों को मिलता है, उसी हिसाब से हम चलाने का ट्राई कर रहे हैं। यहाँ पे फिलहाल वी आर ऑपरेटिंग ऑलमोस्ट एंड 75% ऑफ द कैपेसिटी, और शाम की टूर्स तो ऑलमोस्ट फुल ही रहती हैं, जहाँ पे अभी तो ऑलमोस्ट 90-95% ऑक्युपेंसी रहती है। अब कितने प्रवासियों के कितने दामों में ये टिकट बेची जाती है, और कितने प्रवासियों बच्चे और बड़े का क्या क्या रेट है? फिलहाल दो टूर्स हैं हमारे, एक टूर तो स्टैचू टूर है और दूसरा डिनर क्रूज है। जो स्टैचू टूर है उसका कीमत है 350 प्लस GST फॉर एडल्ट, और जो बच्चे हैं उनको 200 प्लस GST है। वेरेज फॉर जो हमारे डिनर क्रूज है उसका रेट अराउंड 1200 रुपया प्लस GST है। खास देखा जाए तो जो क्रूज बोट है अभी फुल जा रही है, तो आने वाले दिनों में और दूसरी क्रूज रखेंगे क्या? हाँ, अभी हम ऑलरेडी दूसरा बोट हमारा कंस्ट्रक्शन में चालू कर रहे हैं हम, और मे बी 6 महीने के अंदर अंदर और एक बोट आएगी। बिल्कुल आता जे क्रूज बोटना ओनर, खास करीने જોવા જઈએ તો જે ક્રુઝ બોટ છે એ ક્રુઝ બોટ હાલ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની રહી છે, ત્યારે જેઓનું કહેવું પણ છે કે આવનારા દિવસોમાં હજુ બીજી ક્રુઝ પણ આ નર્મદા નદીમાં મૂકવામાં આવશે અને જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થશે, ત્યારે હાલ તો જે પ્રવાસીઓ છે આ ક્રુઝ બોટની મજા માણી રહ્યા છે, અને જે અત્યાર સુધી હવાઈ માર્ગે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાતું હતું, હવે જળ માર્ગે પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। जेना दर्शन मात्रथी पवित्र थई जवाय एवी मां नर्मदाना सानिध्यमां नर्मदा बंधनी समीपे इजनेरी कळानुं कौशल्य समूह 182 मीटरनुं स्मारक स्टेच्यू ऑफ यूनिटी बन्युं छे, जेनाथी शैक्षणिक अने सामाजिक क्षेत्रे नर्मदा जिल्लो आगवुं स्थान प्राप्त करी रह्यो छे। केम के भारतमां अनेक स्मारको आवेला छे, तेना करता कंईक अलग ज आ स्मारक विश्वभरमां प्रथम वखत बनावामां आवेलुं छे। आ स्थान मात्र प्रवासन स्थान ज नहीं परंतु समग्र कुटुंब कबीला माटे बाळकोने अने मोटेराओने पण हरवा फरवा અને ગમે એ માટેનું અને બાળકો માટે એક અલગ પાર્ક અને યુવાનો માટે ટ્રેકિંગ કરી શકાય તે માટેની પણ વ્યવસ્થા છે। માત્ર હરવા ફરવા આવતા પ્રવાસીઓ અહીં આવે તો પણ મન પ્રફુલ્લિત કરી દે એ પ્રકારનું અહીંયા વાતાવરણ ઊભું કરાયું છે। આ કુદરતી સૌંદર્ય છે એને માનવાનો મજા જ કંઈ અલગ છે। અહીંયા નેચરલી બધું જોવા મળે છે, નેચરલી આબોહવા જે અહીંયા વિશાળ રૂપમાં છે એ અત્યારે ક્રુઝમાં બેસીને આજુબાજુના સ્થળે જોઈ શકીએ છીએ। નેચરલ સીન કે સાથ સાથ બોટ રાઇડિંગ, વોટર એન્ડ સબ બહુત અચ્છા દિખ રહા હૈ। સુવિધા કેસી લગી યહાં? યહાં પર સબ અચ્છા હૈ, મતલબ કિસી કો ભી યહાં આના હૈ તો ઇટ્સ હાઈલી રિકમેન્ડેડ એસા। અમિત શાહના નિશાને ગુપકાર ગેંગ આવી છે, જમ્મુમાં વિદેશી દખલ ઈચ્છે છે ગુપકાર। રાહુલ સોનિયા ગાંધી પર તેમણે નિશાન તાક્યું છે, ગુપકારે તિરંગાનું અપમાન કર્યું, ગુપકાર ગેંગે ગ્લોબલ થયું છે, રાહુલ સોનિયાનું ગુપકારને સમર્થન છે, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે। અમિત શાહે ટ્વિટર પર ટ્વીટના માધ્યમથી જે ગુપકાર એલાયન્સ બન્યું છે જમ્મુ કાશ્મીરમાં તેના પર પ્રહાર કર્યા। આ ગુપકાર એલાયન્સમાં કોંગ્રેસ પણ જોડાયેલું છે અને તેને લઈને જ અમિત શાહે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર પણ નિશાન તાક્યું, કારણ કે આ ગુપકાર એલાયન્સ એ જમ્મુ કાશ્મીરમાં ફરીથી 370 લાગુ કરવા માંગે છે અને એના માટે જે જમ્મુ કાશ્મીરના લોકલ પક્ષો છે તેઓ એક થયા છે, જેમાં કોંગ્રેસ પણ તેના સમર્થનમાં ગુપકાર એલાયન્સમાં જોડાયું છે। ગીર સોમનાથમાં પરણીતાના આપઘાત મામલે હોબાળો મચી ગયો, ઉનામાં પરણીતાએ આપઘાત કરી લીધો, અનુસૂચિત સમાજના લોકોએ ઘેરાવ કર્યો, ઉના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો, પોલીસ પરિવારમાં લગ્ન થયા હતા અને યુવતીના સાસરિયાઓ સામે ફરિયાદ થઈ છે, પોલીસે આરોપીઓને પકડતી ન હોવાની રાવ પણ ઉઠી છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ, નમસ્કાર।